કાંગદ્રામાં સીએએ કાયદાને સારો એવો સમર્થન મળ્યું છે અને આવેદનપત્ર આપીને આ કાયદાને આવકાર્યો છે. નાગરિક સંશોધન અધિનિયમ બિલના સમર્થનમાં ધાંગધ્રા શહેર પ્રમુખ, બંને મહામંત્રી, જિલ્લાના હોદ્દેદારો, સંગઠન હોદ્દેદારો, હિન્દુ મુસ્લિમ રાજકીય આગેવાનો, બિન રાજકીય અને સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ રામ મહેલ મહંત ધાર્મિક શૈક્ષણિક તમામ સંગઠનો, સંસ્થાઓ અને દરેક કોમના નાગરિકોએ બિલને સમર્થન આપ્યું. આ સમર્થન આપતું એક આવેદન ગ્રીન ચોક ખાતે એકત્ર થઈને ત્યાંથી બિલકુલ મૌન રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન ખાતે પાઠવ્યું. આરએસએસના જિલ્લા સહકાર્ય વાહક અને વીએચપી જિલ્લા મહામંત્રીની તેમજ હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા મોટી સંખ્યામાં હાજર રહ્યા, સાથે મોટી સંખ્યામાં ભાજપના સભ્યો પણ હાજર રહ્યા હતા. સંવિધાન બચાવો મંચ દ્વારા તેમજ ધાંગધ્રાની અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા ગ્રીન ચોકથી બહુ મોટી સંખ્યામાં ભવ્ય રેલીનું આયોજન થયું, જેમાં ઘણા બધા સંતો અને સામાજિક કાર્યકરો તેમાં જોડાયા. ખાસ આ રેલી હમણાં ભારત સરકાર દ્વારા જે નવો નિયમ પારિત કરવામાં આવ્યો એના સમર્થન માટે અમે બધા જ મોદી સરકાર એમની સાથે છીએ. કારણ કે આપણા હિન્દુ ભાઈઓ એને જ્યારે શરણ દેવાની વાત આવી ત્યારે આપણે બધાએ સાથે રહી અને એમનું સમર્થન કરવું જોઈએ. કારણ કે વિશ્વની અંદર ભારત દેશ જ એવો છે કે જ્યાં 100 કરોડથી વધારે હિન્દુઓ રહે છે, તો એને જો શરણ આપણે ન આપીએ તો એ લોકો ક્યાં જાય? એના માટે અમે બધા જ આજે ધાંગધ્રાની અંદર સાથે મળી, ખાસ કરીને અમારા ધારાસભ્ય સાહેબ સાબરિયા સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના એએચપીના ઘણા બધા કાર્યકર્તાઓ સાથે રહી અને અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જે અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબે જે આ બિલ પાસ કરી, અને મારું તો કહેવાનું એટલું જ છે કે હિન્દુસ્તાનની અંદર વસતા દરેક કોમ્યુનિટીના દરેક નાગરિકોને માટે કોઈ ખતરો નથી અને માત્ર ને માત્ર સૌની સેફટી છે. અને જે કાંઈ ભડકાવે છે એનાથી સમગ્ર હિન્દુસ્તાનના માણસોને એમ કહે છે કે ભડકે નહીં. જયદેવસિંહ ઝાલા, જીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.